नर्मदा जिल्लानी जनता ने आरोग्यलक्षी उत्तम सुविधाओं उपलब्ध थाय तेवा शुभ आशय थी छेल्ला चार दिवस थी जिल्ला सिविल होस्पिटलना केटलाक विभागों ने जूना भवनमांथी वडिया पेलेस स्थित आयुर्वेदिक कॉलेज कैम्पसमां खसेड़ीने शुरू करवामां आव्या छे, जेमां ओपीडी अने इमरजेंसीमां आवता दर्दीओने नवी होस्पिटलमां ज विविध वोर्डमां दाखल करवामां आवी रह्या छे। अत्याधुनिक तबीबी सुविधाओथी दर्दीओने उपलब्ध करावी शकाय तेवा हेतु साथे आंतरिक व्यवस्थाना भागरूपे तात्कालिक असरथी शुरू करायेली होस्पिटलने सारो प्रतिभाव पण मळी रह्यो छे। जूनी सिविल होस्पिटलमां जग्या अने अन्य साधनोनी अगवडता दूर थई छे। हालमां जूना अने नवा बंने बिल्डिंगमां थई कुल 330 बेडनी सुविधा पूरी पाडवा माटे सिविल तंत्र द्वारा कामगीरी करवामां आवी रही छे। वडिया पेलेस खाते आवेली मेडिकल कॉलेज संलग्न होस्पिटलना केम्पसमां हाल शुरू करवामां आवेली सिविल होस्पिटलमां ऑपरेशन थिएटर, लेबर रूम, इमरजेंसी वोर्ड, पेडियाट्रिक वोर्ड, आईसीयू यूनिट, लेबोरेटरी सहित सुविधाओ साथे ऑपरेशन थिएटरमां पण सफळतापूर्वक सर्जरीनी शरूआत सिविलना तबीबो द्वारा करवामां आवी रही छे। आ नवा केम्पसमां दर्दीओना सगाना वेइटिंग रूमथी लई કેન્ટીન સહિતની સુવિધા પણ મળે છે, તે માટે સઘન પ્રયત્નો તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યા છે। સિવિલ સર્જન ડોક્ટર જ્યોતિબહેન ગુપ્તાએ જણાવ્યું હતું કે નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લા તરીકે જાહેર કરવામાં આવ્યો ત્યાર પછી રાજપીપળાની જૂની જનરલ હોસ્પિટલમાં જગ્યા ઓછી હોવાથી મેડિકલ કોલેજ માટે નિયમ પ્રમાણે જે સગવડો ઊભી કરવાની હોય તે જૂના બિલ્ડિંગમાં શક્ય ન હોવાથી તાત્કાલિક અસરથી આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે આયુર્વેદિક હોસ્પિટલ કેમ્પેશ વડિયા ખાતે ઓપીડીની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। 108 અથવા સીધા જ આવતા ઇમરજન્સીના કેસો પણ અહીં જ હેન્ડલ કરવામાં આવી રહ્યા છે। વધુમાં તેમણે ઉમેર્યું કે આ સિવિલ હોસ્પિટલ હવેથી મેડિકલ કોલેજ સંલગ્ન અટેચ હોસ્પિટલ તરીકે ઓળખાશે। નર્મદા જિલ્લાને આકાંક્ષી જિલ્લો તરીકે જાહેર કર્યા પછી જનરલ હોસ્પિટલ રાજપીપળાને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સેન્ટ્રલી સ્પોન્સર્ડ સ્કીમ દ્વારા મેડિકલ કોલેજની મંજૂરી મળેલ છે। એ મંજૂરી 2 વર્ષ થઈ ગયા છે। એના પછી અમારી આખી પ્રોસેસ ચાલી રહી છે ચાલુ કરવા માટેના। એક વખત ઇન્સ્પેક્શન પણ થઈ ગયેલો છે। અમારી જનરલ હોસ્પિટલ જૂની હોય, એમાં જગ્યા ઓછી પડતી હોય, જે નિયમ પ્રમાણે અમને સગવડ ઊભી કરવાની હોય એ ત્યાં પોસિબલ ના હોય, જેના લીધે અમને તાત્કાલિક અસરથી આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે આયુર્વેદિક હોસ્પિટલ કેમ્પસ તાત્કાલિક અસરથી અત્યારે અમારે શિફ્ટ કરવાનો થયો છે। એટલે જનરલ હોસ્પિટલ રાજપીપળાના અમુક ડિપાર્ટમેન્ટ અત્યારે આયુર્વેદિક હોસ્પિટલ જે છે, જેને અમે હવે GMRS મેડિકલ કોલેજ અટેચ હોસ્પિટલ તરીકે ઓળખીશું, એ જગ્યા પર અમે શિફ્ટ કરવામાં આવેલ છે। એમાં તમામ ઓપીડી વિભાગ, ખાલી દાંતના વિભાગ સિવાયની તમામ ઓપીડી અહીંયા શિફ્ટ કરવામાં આવેલ છે। દાખલ દર્દીઓમાં પણ અમે લેબર રૂમ, ડિલિવરીની સગવડ, ઓપરેશન થિયેટરની સગવડ, નાના બચ્ચાના વોર્ડ, બાળકોના વોર્ડ, સર્જિકલ ડિપાર્ટમેન્ટ, ઓર્થોપેડિક ડિપાર્ટમેન્ટ તેમજ ENT અને ઓપ્થેલ્મેલોજીસના ડિપાર્ટમેન્ટ ઇન્ડોર પેશન્ટ માટેની સુવિધા અહીંયા ઉપલબ્ધ કરવામાં આવેલ છે। સાથે સાથે અમુક ડિપાર્ટમેન્ટ જે ક્લિનિકલથી અલગ પડે છે, જેવી રીતે મેડિકલ સેન્ટ્રલ મેડિકલ સ્ટોર, એ પણ શિફ્ટ કરવામાં આવેલ છે। એક NRC ડિપાર્ટમેન્ટ હોય જ્યાં નાના બાળકોને માલ ન્યુટ્રિશન હોય એ લોકોને અહીંયા દાખલ કરવામાં આવે છે, એ ડિપાર્ટમેન્ટ પણ અહીંયા શિફ્ટ કરી દીધું છે। હવેથી આપણે તમામ કેઝ્યુઅલ્ટી જે પેશન્ટો આવે છે અકસ્માતમાં 108 દ્વારા લેવામાં આવે છે, અથવા તો ડાયરેક્ટ પેશન્ટો જે આવે છે એક્સિડન્ટના હોય, ડિલિવરીના હોય, કોઈ હાર્ટઅટેકના પેશન્ટ હોય, તમામ પેશન્ટ અહીંયા જ દાખલ કરવામાં આવશે અને અહીંયા જ રિસીવ કરવામાં આવશે એવી સગવડ અમે ચાલુ કરી દીધી છે। તો બધાને તમામને વિનંતી છે કે હવે આયુર્વેદિક હોસ્પિટલ બિલ્ડિંગ જે GMRS મેડિકલ કોલેજ હોસ્પિટલ છે એમાં લાભ લેવા વિનંતી છે। ब्यूरो रिपोर्ट खबर गुजरात लाइव।